चलो विद्यार्थी मित्रों, तो आजना लेक्चर में आपणे जोवानुं छे के विथ एनिमेशन विडियो जोवाना छे स्थितिस्थापक संघात, अस्थितिस्थापक संघात अने संपूर्ण अस्थितिस्थापक संघात माटेना। चलो तो एना माटे पहला जे छे एक आपणे थियरी समझी लईए अने ત્યારબાદ જે છે એ આપણે વિડિયો જોવાનું સ્ટાર્ટ કરશું અને સાથે સાથે હું તમને જરૂર પડે ત્યાં સમજાવતો જઈશ, એક્ઝામ્પલ આવતો જઈશ કે આ એક્ઝામ્પલ જે છે એ આ પ્રકારના સંઘાતના છે કે જેથી કરીને તમને કન્ફ્યુઝન ન થાય અને સંઘાત પ્રત્યેના જે કંઈ ડાઉટ્સ હોય તમારા એ વધારે ક્લિયર થાય। चलो तो एक परिमाण में संघात एक परिमाण में स्थितिस्थापक संघात હવે એક પરિમાણમાં સંપૂર્ણ સ્થિતિસ્થાપક સોરી અસ્થિતિસ્થાપક સંઘાત જે છે, સ્થિતિસ્થાપક સંઘાત માટે તો જે છે એ તમને એક્ઝામ્પલ આપી દીધું છે મેં કે કોઈ પણ પદાર્થ જે છે એની ગતિ આ એમ વન બોલ છે અને આ એમ ટુ છે તો બંનેની વેગ પ્રારંભિક વેગ એટલે કે અથડામણ પહેલાં પ્રારંભિક અને અથડામણ પછી ના વેગ કેવો હોય છે, સમાન હોય છે। તો આ જે એક્ઝામ્પલ છે આ એક પરિમાણનું જ એક્ઝામ્પલ થયું એટલે વન ડાયમેન્શન એક અક્ષ પર। સપોઝ કે આ પણ એક અક્ષ પરનું છે કે એક બોલ જે છે એ ઉપરથી નીચે તરફ આવે છે અને એક બોલ છે એ નીચેથી ઉપર તરફ જાય છે। આ બોલનું દ્રવ્યમાન એમ વન છે, આ બોલનું દ્રવ્યમાન એમ ટુ છે, આનો વેગ વી વન છે, આનો વેગ વી ટુ છે। તો બંને કેસમાં આ વન ડી જ થયું, જો આ વાય અક્ષ થઈ તો વાય અક્ષ માટે થયું, આ એક્સ અક્ષ માટે થયું। તો આ એક પરિમાણના એક્ઝામ્પલ થયા એક પરિમાણ માટે। ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે જે અસ્થિતિક સ્થાપક સંગત માટેના એક્ઝામ્પલ છે એ થોડું જે છે એ વધારે કોમ્પ્લિકેટેડ થશે। અહીંયા તો આમ જ આવશે M1V1 = M2V2, બટ એની ડાયરેક્શન જે છે જો સદિશ સ્વરૂપે લ્યો એની ડાયરેક્શન છે એ આપણે માઇનસ લખવાની થશે। ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચલો તો એટલું યાદ રાખો તમે તો પહેલાં આપણે છે એના એનિમેશન જોઈએ અને પછી સૂત્રો સાબિત કરીએ સંઘાત માટેના। ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે એક્ઝામ્પલ જોઈએ કોલિઝનના વિથ એનિમેશન। Of
Momentum is conserved because the momentum of each object can change, but the total momentum does not. चलो તો એ વેગમાન સંરક્ષણના નિયમની વાત કરે છે. કાઇનેટિક એનર્જી તો એ શું છે? તો કે એનર્જી ઓફ મોશન, ગતિની ગતિ ઉર્જા જે છે એની વાત કરે છે. કે ઇક્વલ ટુ હાફ એમ વી સ્ક્વેર, તમે જાણો છો ગતિ ઉર્જા માટે. હમણાં એક્ઝામ્પલ પણ આવશે વિથ એનિમેશન. ચલો વોટ અબાઉટ કોલાઇઝન, તો બે પદાર્થો જ્યારે એકબીજા સાથે અથડાય ભટકાય તો એને જે છે એ અથડામણ સ્થિતિસ્થાપક અથડામણ કહે છે. અને અસ્થિતિસ્થાપક અથડામણ વચ્ચેના બે એક્ઝામ્પલ છે. જો અહીંયા ડિફરન્સ આપ્યો છે ઇન ઇલાસ્ટિક કોલાઇઝન અને ઇલાસ્ટિક કોલાઇઝન. એટલે બે બોલ જ્યારે ભટકાય તો ઇલાસ્ટિક સ્થિતિસ્થાપક છે જમણી બાજુ, અને ડાબી બાજુ છે એ ઇન ઇલાસ્ટિક કોલાઇઝન છે. જો એમાં લખેલું છે ઇન પરફેક્ટલી ઇન ઇલાસ્ટિક કોલાઇઝન ધી ઓબ્જેક્ટ સ્ટ્રાઇક ટુગેધર એન્ડ અપ શેરિંગ અ ન્યૂ વેલોસિટી ધ ઓબ્જેક્ટ ગેટ ડિફોર્મ્ડ બાય ધી કોલાઇઝન સો કાઇનેટિક એનર્જી ઇઝ લોસ્ટ એઝ ઇટ્સ ગેટ્સ કન્વર્ટેડ ઇન ટુ હીટ લાઇટ એન્ડ સાઉન્ડ. એટલે જ્યારે અથડામણ થાય છે, અસ્થિતિસ્થાપકની અથડામણ થાય છે ત્યારે શું થાય છે? તો કે ત્યારે શરૂઆતના વેગ જુદા હોય છે અને અંતિમ વેગ પણ જુદા હોય છે. એટલે વેગમાન, શરૂઆતનું વેગમાન જુદું, અંતિમ વેગમાન પણ જુદું હોય છે. ત્યારબાદ એક નવા ફોર્મની અંદર જે છે એ રિલીઝ ડિફોર્મ થાય છે, એટલે એનું સ્વરૂપ બદલાય છે. બીજી વસ્તુ કે કાઇનેટિક એનર્જી છે એટલે કે ગતિ ઉર્જાનો નિયમનું પાલન થતું નથી, એટલે ગતિ ઉર્જાના સંરક્ષણનું નિયમનું પાલન થતું નથી અને ગતિ ઉર્જા જે છે એ ખર્ચાય છે. ત્યારબાદ એઝ ઇટ ગેટ્સ કન્વર્ટ ઇન ટુ હીટ લાઇટ એન્ડ સાઉન્ડ, એટલે જ્યારે બે અથડામણ થાય છે ધડાકેદાર, તો એ પ્રકારની અથડામણમાં ઇન ઇલાસ્ટિક કોલાઇઝનની અંદર એ ઉષ્માના સ્વરૂપમાં રૂપાંતર થાય છે, લાઇટ એટલે કે પ્રકાશના સ્વરૂપમાં રૂપાંતર થાય છે, તથા સાઉન્ડ એટલે કે ધડાકાભેર જ્યારે બે એક્સિડન્ટ થાય ત્યારે તમને સાઉન્ડ એટલે કે ધ્વનિ ઉર્જામાં પણ રૂપાંતર થાય છે. તો આ ત્રણ પ્રકાર, પ્રકાશ, ઉષ્મા અને ધ્વનિ, ત્રણ પ્રકારના ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ગતિ ઉર્જા જે લોસ પામે છે એ આ ત્રણ પ્રકારે હોય છે. ચલો એ ઇન ઇલાસ્ટિક કોલાઇઝનમાં થયું. ઇલાસ્ટિક કોલાઇઝન એટલે શું કહે છે? ઇન અ પરફેક્ટલી ઇલાસ્ટિક કોલાઇઝન ઓન ધ અધર હેન્ડ ધ ઓબ્જેક્ટ બાઉન્સ પરફેક્ટલી ઓફ ઇચ અધર, એટલે કે જ્યારે બે બોલ, રબરના બે બોલ જ્યારે ભટકાડવામાં આવે ત્યારે એ બે બોલનો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બંને જે છે એ સમાન હોય છે. પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન, રેખીય વેગમાન સમાન હોય છે અથડામણ થયા પહેલાં અને અથડામણ થયા પછી. ધ ટોટલ કાઇનેટિક એનર્જી સ્ટે એક્ઝેક્ટલી ધ સેમ, એટલે ટોટલ કાઇનેટિક એનર્જી છે એ સમાન રહે છે. ફોર એક્ઝામ્પલ અ ડ્રોપ અ ટેનિસ બોલ લુક લાઇક એટ ક્લોઝલી યુ સી ઇટ બાઉન્સ બેક ધ સેમ હેવી સેમ હાઇટ મેઇનલી બીકોઝ સમ કાઇનેટિક એનર્જી ઇઝ લોસ્ટ ઓન ધ બાઉન્સ એન્ડ લિટલ ઇઝ લોસ્ટ ડ્યુ ટુ એર રેઝિસ્ટન્સ, એટલે હવાના અવરોધના કારણે થોડીક એનર્જી લોસ થાય છે અને એક જે છે એ અથડામણ થાય એ દરમિયાન થોડી એમથી ગતિ ઉર્જાનું જે છે એ ઘટાડો થાય છે. એના એક્ઝામ્પલ પણ આપણે ઉદાહરણમાં જોઈ લીધા છે. જો આ પ્રકારની અથડામણના ફોટોઝ આપેલા છે તો આ જે છે એ અસ્થિતિસ્થાપક સંઘાત છે. જો આવી રીતે કાર એક્સિડન્ટ બધા આપેલા છે, મોર ડેમેજ. જો આમાં ગતિ ઉર્જાનું જે છે એ લોસ થાય છે, વિચ ઇઝ મોર ડેમેજિંગ, અ મોસ્ટલી ઇલાસ્ટિક ઓર મોસ્ટલી ઇન ઇલાસ્ટિક. એટલે તમને ક્વેશ્ચન પૂછે છે કે સૌથી વધારે કયા પ્રકારની અથડામણમાં કોઈ કાર, કોઈ પદાર્થ કે કોઈ બાઇક કે કોઈ પણ વેહિકલનું ડેમેજ દરમિયાન સૌથી વધારે લોસ થાય છે, સૌથી વધારે ડેમેજ કઈ અથડામણમાં થાય છે? ઇન ઇલાસ્ટિક કોલાઇઝન અથવા તો ઇલાસ્ટિક કોલાઇઝન. ચલો જો લખેલું છે ઇલાસ્ટિક ઓર મોસ્ટલી ઇન ઇલાસ્ટિક,
व्हीकल कोलाइजन। चलो दिस एक्चुअली डिपेंड्स ऑन व्हाट यू आर कंसर्नड अबाउट डैमेजिंग द व्हीकल और द ऑक्युपेंट। सपोज अ व्हीकल कोलाइड्स જો એક કાર જે છે જાય છે અને એક વૃક્ષ સાથે અથડાય છે એ દરમિયાનની અથડામણમાં તો જેમ વેગ વધારે હશે એમ લોસ જે છે ડેમેજ જે છે એ વધારે થશે। मॉडर्न व्हीकल आर डिजाइन टू मेक यूज बोथ इन इलास्टिक एंड इलास्टिक कोलाइजन इन दैट इन द इवेंट ऑफ एन एक्सीडेंट द फ्रेम ऑफ अ व्हीकल इज डिजाइन टू एब्जॉर्ब एनर्जी इज अ कोलाइजन थ्रू डिफॉर्मेशन। एले कि अत्यारना व्हीकल ए टाइपना बनावेलामां छे कि जेथी करीने मेक्सिमम डेमेजिंग न थाय सॉरी मिनिमम डेमेज थाय अने कोई अंदरना व्यक्ति छे पर्सन छे कोई जे कार चलावे छे एने पण डेमेज थता बचावे छे एने पण नुकसान थतुं बचावे छे। ચલો વિદ્યાર્થી સેફ્ટી ટેસ્ટ ક્રેશસ આર અ ગુડ વે ટુ સી જસ્ટ હાઉ પાવરફુલ કાર જે છે સારી સારી બ્રાન્ડ જે છે જો આ મસ્ટેંગ છે 2064 મસ્ટેંગ તો આ મસ્ટેંગ કાર જે છે એનું જે છે એ ટેસ્ટિંગ થાય છે અને એક્ઝામ્પલ પણ આપણે જોયેલા છે કે સ્થિતિસ્થાપક અથડામણ। ચલો તો એ એક્ઝામ્પલ આપણે જોયેલા છે વિદ્યાર્થી મિત્રો હું વાત કરું છું એ કે આપણે એવા એક્ઝામ્પલ જોઈએ કે એક કોઈ કાર જે છે એ કંપનીના ઉત્પાદકો જે છે એની કાર ડેમેજ ન થાય એના માટે શું શું બાબતનું ધ્યાન રાખતા હોય તો કે એની જે કમ્પ્રેશન છે ડીફોર્મ થાય છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે જ્યારે અથડામણ થાય ત્યારે તો એને મિનિમમ ડેમેજ થાય એ રીતે એ બનાવવામાં આવે છે તો એ સંઘાત કઈ પ્રકારનું છે એના પર આધાર રાખે છે। ચલો તો આ જુદા જુદા કારના કંપની જે છે એના ટેસ્ટિંગ કરે છે એના મોડલની કે વધારે જે છે એ ઇનર્શિયા એટલે વધારે જડ કેમ બનાવી શકે એને દ્રઢ બનાવી શકે। When tons of metal collide at high speeds, the force and momentum is incredible. But what are the physics of this kind of event? We'll find out in this segment of Physics in Motion as we look at collisions. So what makes a collision? We all know one when we see one, but in physics, it's when momentum or kinetic energy is transferred from one. Energy, you might remember, is the energy of motion, and momentum is this inelastic. Do the two objects stick together? Now, let's meters per second, paintball, because of many kilograms. We then multiply this times the 90 meters per second velocity, and end up with a momentum of 0.270 kilograms meters per second. When the paintball and the barrier collide, the momentum in the system must be the same both before and after the collision happens. The paintball and the barrier are moving together after the collision, so we add their masses to get the total mass of the system, which is the mass of the paintball, 0.0. So we add their masses to collision happens. When the paintball and the barrier collide, momentum of 0.270 kilograms meters per second. When the યાદ રાખવાની આ પ્રકારના સંઘાતમાં જે પદાર્થ પ્રોજેક્ટાઇલ છે જેની અથડામણ થાય છે એ પદાર્થનું દળ જે છે એ ખૂબ જ ઓછું paintball and the barrier collide. The momentum in the system must be the same both before and after the collision happens. The paintball and the barrier are moving together after the collision, so we add their masses to get the total mass of the system, 9 kilograms, equal to the combined mass, and we end both the paintball collision. That's conserved, meaning the energy is lost due to sound information about what's happening. Tom had a velocity of 4 meters per second, also holding an exercise ball. Okay, play the video.
Now that's an elastic collision if I ever saw one. See how they bounced off of each other? If 50 kilogram Summer bounces backward with a velocity of a second, holding an exercise ball, Summer has a mass of 50 kilograms and is running at a velocity. સ્ક્રીન પર ડાબી બાજુ જે વ્યક્તિ છે એમ વન એનું 50 કિલોગ્રામ દળ છે, જ્યારે બીજો વ્યક્તિ છે ટોમ એનું 75 કિલોગ્રામ છે અને એનો વેગ છે એ વી ટુ એ માઇનસ 1 મીટર પર સેકન્ડ છે. માઇનસ એટલા માટે લીધું છે કે એ વિરુદ્ધ દિશામાં છે એટલે ઋણ લીધું છે. જ્યારે એમ વનની ગતિ પ્લસ 4 મીટર્સ પર સેકન્ડ ઓલસો હોલ્ડિંગ એન એક્સરસાઇઝ બોલ. અથડામણ પહેલાની વાત છે વિદ્યાર્થી. પ્લે ધ વિડિયો. અથડામણ થયા Now that's an elastic collision if I ever saw. See how they bounced off of each other? If 50 kilogram Summer bounces backward with a velocity of negative 2 meters per second, what is Tom's final velocity? Remember that momentum is conserved in all collisions, so we always start with that, which is P sub I equals P sub F. Now, let's determine the initial momentum by adding up the momentum of each person. Plug in the equation for an object's momentum, which remember is its mass times its 50 kilograms. Velocity is kilograms times negative 75 kilograms. Our total momentum, which we multiply on the right. Kinetic energy was conserved. In this segment, we've learned how the term સ્થિતિસ્થાપક અથડામણ અસ્થિતિસ્થાપક અથડામણ માટેના જોશું ડિટેલમાં. સ્ટાર્ટ કરવાનું બાકી છે. આ એક્ઝામ્પલ જોયું હતું એના એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત જોઈ લીધું. હવે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત માટેના સૂત્ર જે છે એ મેળવશું નેક્સ્ટ લેક્ચરમાં. ચલો તો આજના લેક્ચરમાં જે છે અહીં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. તો તમે પણ તમારી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે હવે એક કાર્ય કરવાનું છે કે ત્રણેયના તમારે રૂટીન લાઈફમાં જોયેલા હોય એવા એક્ઝામ્પલ જે છે તમારે લખીને સબમિટ કરાવવાના છે. વિદ્યાર્થી મિત્રો આખી વસ્તુ જે છે એ તમારે ખાસ ધ્યાન રાખી કમ્પ્લીટ કરીને મને મોકલાવવાનું છે.